अच्छा बरस क्वेश्चन पाइपलाइनिंग एंड सुपर स्केलर आर्किटेक्चर. सुपर स्केलर आर्किटेक्चर एक्चुअली पेंटियम में हो. हाँ सुपर स्केलर आर्किटेक्चर है पेंटियम ना कॉन्सेप्ट है. हाँ आपने तुम्हारे भणवा में एक्चुअली पेंटियम आवत नहीं एट्ला माटे आ क्वेश्चन तुमने पूछी लीधो तो तुमने आवड़े नहीं. हाँ तुम्हें ना करो तो सुपर स्केलर पाइपलाइनिंग तो जो है माइक्रोकंट्रोलर में एडवांस प्रोसेसर में यूज थे 80 आपने भाई गया पाइपलाइनिंग. पर सुपर स्केलर आर्किटेक्चर जो है आमा पेंटियम प्रोसेसर में उपयोग कर क्यों प्रोसेसर पेंटियम प्रोसेसर. सो डी आंसर आवशे आमा. In which T state does the CPU sends the address to memory or IO and the ALE signal for the demultiplexing? अच्छा कम्प्यूटर ऑर्गेनाइजेशन नो सवाल छे. हाँ मतलब एवं है कि लास्ट टाइम पर आईटी नो सिलेबस नहीं आता. तुम बता कहो कि फक्त ईसी ईसी पेपर जो तरह मैंने पेपर जो तरह खबर पड़ी कि आईटी एक ईसी आ कम्प्यूटर ऑर्गेनाइजेशन नो क्वेश्चन है. हाँ कम्प्यूटर में डिटेल में तुमने भणायुं छे कि जे सौथी पहला हाँ तमारुं ज्यारे मेमरी साथे इंटरफेसिंग थाय छे तमारुं प्रोसेसर मेमरी साथे इंटरफेसिंग करे त्यारे ए चेक करशे कि आईओ में पायो छे कि मेमरी में पायो छे. सिग्नल तो एक इनपुट आउटपुट ऑपरेशन करवानुं छे कि मेमरी साथे ऑपरेशन करवानुं छे. हाँ तो आ सौथी पहेलुं स्टेज छे. तमने पूछ्युं छे आ ज वस्तु. हाँ कि मेमरी के आईओ એટલે એ પહેલા કી સ્ટેજ માં આવશે. ના કી વન આન્સર આવશે. માઇક્રોસોફ્ટ નો ક્વેશ્ચન છે. હા સેમ ક્વેશ્ચન જે વાયરલેસ પીએસઆઈ માં પૂછ્યો હતો ઈજ ક્વેશ્ચન છે. એમવીઆઈ 8 બીટ ડેટા ઇઝ એન ઇન્સ્ટ્રક્શન વર્કિંગ ઇન એમવીઆઈ. આઈ મતલબ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ નહીં ક્યાં ગયું ઇમિડિયેટ. હા ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ મેં કીધું વાય શું થઈ જશે. સી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. ઓકે બેંક 8051 માઇક્રોકન્ટ્રોલર હેસ 8051 માઇક્રોકન્ટ્રોલર નું આર્કિટેક્ચર હાર્વર્ડ આર્કિટેક્ચર છે. હા તમારું પ્રોસેસર જે છે આર્કિટેક્ચર RISC અને CISC માં ડિટેલમાં મેં ભણાવેલું છે. આ બંનેનો ડિફરન્સ પણ ભણાવેલો છે. આ વોન ન્યુમેન અને હાર્વર્ડ આર્કિટેક્ચર. ધ નંબર ઓફ ટાઈમ્સ ઇન્સ્ટ્રક્શન સિક્વન્સ. આવો ક્વેશ્ચન પૂછી શકે. હા મને તમે વારંવાર બધા પૂછપુછ કરતા કે સર માઇક્રોસોફ્ટ કેવો પ્રોગ્રામ પૂછે તો આવો પ્રોગ્રામ પૂછી શકે. આ બહુ સિમ્પલ પ્રોગ્રામ છે અને પૂછ્યો હોય તો 99% સ્ટુડન્ટ છે એ આન્સર કરીને આવે. તમે પણ આજ આન્સર કરશો. લૂપ કેવી રીતે વર્ક કરશે. હા હું AA00X આપેલું છે. આ ક્વેશ્ચન ફેરવી ફેરવી એક્ચુઅલી બેકો ગેટ નો ક્વેશ્ચન છે. આઈ થિંક ગેટ 2, 3, 4 આઈ થિંક એ સમયમાં પૂછેલો છે. ગેટ નો ક્વેશ્ચન આવે એટલે મને તો ખબર પડી જાય એટલે બધી વાર સોલ્વ કરાવેલા. આ બેઠે બેઠો ગેટ નો ક્વેશ્ચન છે. શું પેલા એવું જ હતું. પેલા બધી એક્ઝામમાં એવું જ હતું. એકવાર તમારી જે ગુજરાતી સીટી લેવાય માસ્ટરમાં હા વન લાઇનર ને ગીટના જે 2 માર્કના 3 માર્કના ક્વેશ્ચન હોય ને 100 મિનિટ 100 માર્કનો પેપર હતો. પણ આખે આખો બે જ પેપર માટે 2010 અને 2009 માં આઈ થિંક 2012 નો સીટી નો પેપર તમે જોજો 12 કે 13 નું. હા સ્ટુડન્ટ ઘણા આપતા હોય મને ખબર છે. માસ્ટર માટે સીટી લેવાય છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજરાતમાં બી ટુ માસ્ટર કરવા માટે. સો સવાલ બેઠા ગીટના પૂછી લીધા હતા. એ 3 વર્ષના ગેપના જ પાછા લાઇન ટુ લાઇન કઈ ફેર નહીં. બધે બધા ગેટના સવાલ છે. ગેટ ઇમ્પ્રેશન કરી છે. મારા સ્ટુડન્ટ ફર્સ્ટ રેન્ક આવ્યું. ડિપ્લોમાથી માસ્ટર કર્યું અને અત્યારે કોઈ બેંગ્લોરમાં સારી કંપનીમાં જોબ કરે છે. કારણ કે બધે બધા ગેટના ક્વેશ્ચન હતા. ગેટ પણ આખું સોલ્વ કરેલું હતું. એકચુઅલી તમે ગેટ ઇમ્પ્રેશન કરો ત્યારે પ્રીવિયસ પેપર સોલ્વ કરવા બધામાં અગત્યનું છે. કોઈ પણ ક્વેશ્ચન કરતા પ્રીવિયસ પેપર તમે સોલ્વ કરતા છો. હા પણ હવે આમાં તો એટલી બધી વાર સોલ્વ કરી નાખ્યા ગેટમાં તમને આન્સર ગોખાઈ ગયા હોય. હા તો આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ છો. આ કેવી રીતે અલગ અલગ ઇસરોમાં પણ આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછેલો છે. ફેરવીને પૂછેલો છે. હા મૂવ AL00X એ વેલ છે તમારું આઈએનસી AL ઇન્ક્રીમેન્ટ. હા આઈએનસી છે મતલબ ઇન્ક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ જે છે હા આ ઇન્સ્ટ્રક્શન બહુ અગત્યની છે. આ ઇન્સ્ટ્રક્શન એટલા માટે પૂછે છે કે ઇન્ક્રીમેન્ટ ઇન્સ્ટ્રક્શન છે કેરી ઇફેક્ટ ના કરે બાકી બધી ઇફેક્ટ કરે. અહીંયા આવ્યું છે ZNZ એટલા માટે આ લૂપ રન થશે. જો અહીંયા ZNC આપ્યું હોય હા જમ્પ ઇફ નોટ કેરી. હા તો કેરી અફેક્ટ જ ના કરે એટલે લૂપ રન જ ન થાય. ઇન્ફાઇનાઇટ ફોર એક્ઝામ્પલ જમ્પ ઇફ કેરી એમ આપી દીધું હોય હા જમ્પ ઇફ નોટ કેરી એમાં તો અહીંયા કેરી આવશે જ નહીં. હા તો જમ્પ ઇફ નોટ કેરી આપ્યું હોય તો એ લૂપ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી રન થયા જ કરશે. કારણ કે બીજા કેરી જ નહીં આવે કારણ કે આઈએસી કેરીને અફેક્ટ જ નથી કરતું. અહીંયા આગળ ZNZ આપ્યું છે. હા એટલા માટે આપણે જોઈએ 00X છે. ઇન્ક્રીમેન્ટ કરવાનું છે AL. તો 00X ઇન્ક્રીમેન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ AL નું 010 0 પાછું ક્યારે આવશે. હા 010 203 એવી રીતે તમારા 00X મતલબ કેટલા બીટ છે તમારા કેટલા બીટ છે 00X ક્યાં સુધી જશે. હા તમારું પાછું 0 ક્યારે આવશે કેટલા બીટ સુધી આ લૂપ કેટલી વાર રન થશે 00X થી ક્યાં સુધી રન થશે 255 સુધી રન થશે. હા તમારી કેટલી વાર રન થશે 255 ટાઈમ્સ રન થશે. હા પછી તમારું પાછું 0 આવશે.
તમે એક્સમાં કન્વર્ટ કરીને બાઇનરીમાં કન્વર્ટ કરીને કરશો તમને ખબર પડી જશે 255 સુધી તમને આન્સર મળશે. પછી તમારું પાછું શું આવી જશે? ઝીરો આવી જશે. અચ્છા હવે 255 ટાઈમ્સ રન થયું તો આન્સર આ ભાઈ 255 લખી નાખ્યો છે. 255 ટાઈમ રન કરીને પણ એક વસ્તુ કે આ ઝીરો જમ્પ ઇઝ નોટ ઝીરો. પછી ઝીરો આવી ગયું. હા પછી ઝીરો આવી ગયા પછી પણ એકવાર રન થશે આ, પછી પાછું વન આવશે ત્યારે પછી રન નહીં થાય. હા જમ્પ ઇફ નોટ ઝીરો ઝીરો આવી ગયા પછી પણ લૂપ તો એકવાર રન થશે. હા મતલબ 255 પ્લસ વન તો આન્સર 256 આવે. ગેટમાં આવા સ્પેશિયલ પૂછતા છે, એકદમ ટ્રિકી સ્પેશિયલ. હા બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. મેં તમને કીધું ઇસરોમાં ફેરવીને પણ પૂછે છે, આવું કાંઈ પણ તમને પૂછે તો તમને આવડું જોઈએ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. હા બહુ જાજી ખબર ના પડે ને ટાઈમ વેસ્ટ થાય એવું લાગે તો છોડી દેવું. હા આ વખતે તમને ટીઓમાં આવો સ્પેશિયલ નહીં પૂછે. હા લાસ્ટ ઇયરનો પેપર છે એટલા માટે એમાં 35 માર્ક જ 35 જ હતું અને ટાઈમ ઘણો બધો હતો. આ વખતે આવો સ્પેશિયલ ટીઓમાં નહીં પૂછે. ફ્રિકવન્સી રિસ્પોન્સ ઓફ ધ ગીવન સર્કિટ ડિફરન્સ બિટવીન હાફ પાવર પોઈન્ટ. અડધી કલાક પહેલા જ મળે હાફ પાવર પોઈન્ટ તમને શું મળે? કટ ઓફ ફ્રિકવન્સી મળે. શું મળે? કટ ઓફ ફ્રિકવન્સી ઓપ્શન માં આપ્યું છે નથી. તો કટ ઓફ ફ્રિકવન્સી પરથી મને શું મળે? બેન્ડવિડ્થ મળે. હા હાફ પાવર પોઈન્ટ થી મને શું મળે? બેન્ડવિડ્થ 0.7 નોટ 7 મતલબ 70.7% તો 3 GB બેન્ડવિડ્થ તમે કહી શકો. હા આ બધું હાફ પાવર પોઈન્ટ પરથી મળે તો બેન્ડવિડ્થ ઇઝ ધ આન્સર. ઓકે આના એકચ્યુઅલી કોઈ આન્સર કે આપી નથી એટલે આમાં બહુ સર્ચ કરતા નહીં. હા હું કહું આન્સર સાચો માની લે છો. એવું લાગે ડાઉટ તો મને કહેજો. હા તો પછી મને પૂછજો કારણ કે આમાં કઈ ઓપ્શન કે આન્સર બી કઈ છે નહીં. હાઉ મેની સોર્સ એટ ધ ટાઈમ આર કન્સિડર ઇન ધ સુપરપોઝિશન થિયરમ? સુપરપોઝિશન માં કેટલા સોર્સ કન્સિડરમાં આવે? તો આવું ક્વેશ્ચન પૂછી શકે. તમે કહેતા થિયરમ માંથી કેવા ક્વેશ્ચન પૂછે તો આવા ક્વેશ્ચન પૂછી શકે. હા સુપરપોઝિશન માં એટ એ ટાઈમ કેટલા સોર્સ ને આપણે કન્સિડર કરીએ છીએ? એક સોર્સ. બાકીના સોર્સ નું શું કરીએ છીએ? જે સ્ટેટમેન્ટ છે ઇટ ઇઝ રિપ્લેસ બાય ઇઝ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મતલબ કરંટ સોર્સ છે તો શું કરવાનું? કરંટ સોર્સ છે તો શું કરવાનું? ઓપન સર્કિટ. અને વોલ્ટેજ સોર્સ છે તો શોર્ટ સર્કિટ. અને કરંટના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય, વોલ્ટેજ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એના સિરીઝમાં હોય. આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. આવ હા સ્ટાન્ડર્ડ ઓફ વાયરલેસ લેન્ડ ઇટ ઇઝ 2.11. વિચ ઓફ ધ ફોલોઈંગ યુઝિસ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ લેયર ઇન ઓએસઆઈ મોડેલ? સેમાં આવે સૌથી વધારે લેયરનો ઉપયોગ કોણ કરે ઓએસઆઈ મોડેલના? કઈ ડિવાઇસ? બ્રિજ, રિપીટર, આઉટર કે ગેટવે? ઓલ 7 લેયર નો યુઝ કરવા તમને કીધું. હા ગેટવે જનરલી યુઝ એપ્લિકેશન લેયર માં થાય છે પણ સાથે 7 લેયર નો યુઝ કરી શકે ગેટવે. હા સો ગેટ વિલ બી ધ આન્સર. વિચ લેયર ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ ટીસીપી આઈપી મોડેલ? તો પિટાઈ ગયેલો ક્વેશ્ચન છે. હા હમણાં આઈસી નો પેપર હતો એમાં પણ પૂછ્યું હતું. પ્રેઝન્ટેશન અને સેશન લેયર આ બે ના હોય સેશન તો આમાં ઓપ્શનમાં છે નહીં એટલે પ્રેઝન્ટેશન આન્સરમાં આવશે. એક્યુરસી મીન્સ, અચ્છા એક્યુરસી મીન્સ આ થોડું ટીપિકલ ક્વેશ્ચન છે. એવરેજ પર્સન્ટેજ રીડિંગ, ઇફેક્ટિવનેસ ઓફ ધ રીડિંગ. આ એકદમ સિમ્પલ ઇંગ્લિશ છે તમને ખબર પડે તો. શું થાય? એવરેજ પર્સન્ટેજ ઓફ ફૂલ સ્કેરિંગ. આ એરર પર્સન્ટેજ ફૂલ સ્કેરિંગ તો એક્યુરસી નથી. હા આ તો એરર માટે છે. ધેન મિનિમમ સ્કેર ઓફ ધ મેજરમેન્ટ એ પણ આવે. એ આવે કે બી આવે? એક્યુરસી એટલે શું થાય? ઇફેક્ટિવનેસ ઓફ ધ રીડિંગ આ ભાઈએ કીધું છે પણ આ ભાઈનો આન્સર સાચો નથી. હા એવરેજ પર્સન્ટેજ રીડિંગ આવે. એક્યુરસી એટલે તમે કેટલા પર્સન્ટેજ ઓફ રીડિંગ કરી શકો છો. હા એને એવરેજ પર્સન્ટેજ ઓફ રીડિંગ જે છે એને એક્યુરસી કહેવાય. હા આઈટી રિલેટેડ ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન જે છે તમારા સિલેબસમાં છે નહીં. કંટ્રોલ સિસ્ટમ નો ક્વેશ્ચન છે. આ વખતે કંટ્રોલ સિસ્ટમ તમારા સિલેબસમાં નથી પણ તમને આન્સર આપેલો. હા ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ વિથ નેગેટિવ ફીડબેક જે છે. અચ્છા ફિલ્ટર તમારા સિલેબસમાં છે. હા તો ફિલ્ટર રિલેટેડ પૂછી શકે પણ ફિલ્ટર રિલેટેડ આવું નહીં પૂછે. આ પ્યોરલી કંટ્રોલ સિસ્ટમ નો ક્વેશ્ચન છે. હા ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ છે તો ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ મતલબ TS આવે. હા કંટ્રોલ સિસ્ટમ તો આનો ફીડબેક નેગેટિવ ફીડબેક અહીંયા આપેલો છે તો 1/1 TS નું ટ્રાન્સફર ફંક્શન થાય અને એના ઉપરથી કીધું છે કે આ જે છે એ લો પાસ ફિલ્ટર નું ટ્રાન્સફર ફંક્શન છે. હા એટલા માટે લો પાસ ફિલ્ટર આવે. હા તો મેં ઘણા વખતે ભણાયું નથી. હા પણ આ તો બેઝિક ક્વેશ્ચન પોલીનોમિયલ ઇઝ RH ક્રાઇટેરિયા. આ પણ તમારા સિલેબસમાં નથી. હા રાઉથ હાર્વિટ ક્રાઇટેરિયા ઉપર ક્વેશ્ચન પૂછ્યો છે કેટલા પોલીનોમિયલ આવશે. હા અને આવી રીતે થાય 1, 2, 1, 3 અને 15 આનું પછી રાઉથ હાર્વિટ ક્રાઇટેરિયા બનાવવાનું. હા રાઉથ રાઉથ ક્રાઇટેરિયા બનાવીને જોવાનું કે કેટલા સાઇન ચેન્જ આવે છે. જેટલા સાઇન ચેન્જ આવતા હોય એટલા પોલીનોમિયલ આવે. આઈ થિંક આવડો ક્વેશ્ચન ગેટ નો ક્વેશ્ચન છે. બેઠે બેઠો ઉપાડી મૂકી દીધેલો છે. હા આનો આન્સર લગભગ 2 આવે છે. સોલ્વ કરીને જોઈ લેજો. તો શ્યોર નથી મને પરફેક્ટલી યાદ નથી પણ 99% આનો આન્સર 2 આવે છે. 2 ચેન્જ થાય છે.
metro gate no special chhara mat. The following is not a conventional color TV system. Acha color TV system kai kai chhe conventional. To ama ulto logic lagadvanu chhe. Ha shu nathi em puchhyu chhe tamne shu chhe e khabar hovi joiye. खबर है कलर कन्वेंशनल कलर सीस्टम कई एक तो पाल एनटीएस बहनों तो यूज थे कन्फ्यूजन खाली आ ऑप्शन में एनटीएससी ओवरओल वर्ल्ड वाइड यूज थे पाल में आप इंडिया में आप यूज करे ओके आगे कलर टेलिविजन सीस्टम है त्रेन कम्पेरिजन कर एसीसीएम आज है कलर टेलिविजन सीस्टम लॉरेन्स सी एक्चुअली है लॉन्च कर बंद थी गुना बढ़ू है कन्वेंशनल कलर टेलिविजन सीस्टम नहीं एक्चुअली टेलिविजन सीस्टम प्लस थ्री तब शू काम कर सको हूँ तुमने कहू हाँ प्लस थ्री तब एट सको कि आ डेसिमल वेल्यू है जो अँ आग ए लखेलू हो तो प्लस थ्री ना कर सको एक्स में आप डेसिमल में डीसीबी में तब प्लस थ्री कर सको हाँ तब डायरेक्टली एक्सेस थ्री करो प्लस थ्री करू एवं ना हो फॉर एक्जाम्पल तुमने आप हाँ ए बी सी डी एक्स पी पूछू हाँ कि तब एक्सेस थ्री आपो तो डायरेक्टली प्लस थ्री ना थे एक्स न पहला डेसिमल कन्वर्शन करव पड़े बीसीडी में कन्वर्ट करव पड़े हाँ बीसीडी में कन्वर्ट बीसीडी मतलब डेसिमल में जाम तो डेसिमल में कन्वर्ट करव पड़े पची एम प्लस थ्री करवा पी पाछू एक्स में कन्वर्ट करवा जो एक्स में पूछू हो तो अँ तो डायरेक्ट एक्सेस थ्री में पूछू है कन्वर्ट करने की जरूरत नहीं आम तो सीम्पल है शो आंसर आ वन प्लस टू फोर फाइव सिक्स सेवन वन टू थ्री फोर फोर फाइव सिक्स सेवन ओके विच लॉजिक इज नोन एज द यूनिवर्सल लॉजिक हमें जो आम एक तमने बात करो हाँ एक्चुअली आनो आंसर नेंड ज आवशे दैट इज नॉट रॉन्ग बट मक्स लॉजिक पण यूनिवर्सल लॉजिक छे आ पण बन्ने ऑप्शन साचा छे आ क्वेश्चन में हाँ डिकोडर अने पाल लॉजिक यूनिवर्सल लॉजिक नथी पण मक्स पण यूनिवर्सल छे ने नेंड पण यूनिवर्सल छे हाँ पण एनो पूछवानो इंटेंशन मने नेंड एवुं लागे छे एटले कदाच आंसर के मैं ए लोकोए नेंड सेट कर्यो छे हाँ पूछे तो आंसर मैनेज आप मक्स यूनिवर्सल जेके यूनिवर्सल यूनिवर्सल विच ऑफ द फॉलोइंग इज अनसैचुरेटेड लॉजिक आ क्वेश्चन हाँ आम बे आंसर है ईसीएल शॉर्ट की डिटेल आ बने अनसैचुरेटेड लॉजिक हाँ आ बाकी बदा लॉजिक सैचुरेटेड लॉजिक है फक्त आ बेज लॉजिक के अनसैचुरेटेड है द थ्री बीट फ्लैश एडीसी द नंबर ऑफ कम्पैक्ट रिकॉर्ड सेम क्वेश्चन त्यां पूछो तो वायरलेस स्पेस इसरो में बिटाई गये स्पेशल है खबर नहीं पीएससी वाला के स्पेशल गमे टू रेस टू एन माइनस वन सीम्पल अहियाँ आपेलू है तो सात आंसर आ सेवन विल बी द आंसर सीमोस हेज एडवांटेज ऑफ सीमोस एडवांटेज लो पावर हाँ तो मिली वोल्ट जीरो पॉइंट जीरो वन मिली वोल्ट द कंटेन्ट ऑफ रडार रडार को सीमोस मान लो एमटीआई स्टेन्ड फोर एमटीआई मतलब भाई साचु हाँ मूविंग टार्गेट इंडिकेटर एक्चुअली टार्गेट कंटीन्युअसली मूव थतो होय हाँ एने कंसीडर करते एमटीआई रडार आ वक्त तमारा सिलेबस में एमटीआई रडार नहीं लास्ट क्वेश्चन आ वक्त पूछे कोई चांस नहीं देन विच ऑफ द फॉलोइंग इज नॉट कॉम्पोनेंट ऑफ जीएसएम जीएसएम को सिलेबस में जीएसएम टर्मिनोलॉजी मतलब मोबाइल कम्युनिकेशन एस कम्युनिकेशन सिलेबस में आए विच ऑफ फॉलोइंग इज नॉट अ कॉम्पोनेंट ऑफ जीएसएम टर्मिनोलॉजी क्यों नहीं बीटीएस तो हो जीएसएम में VLR હોય HLR હોય EUC હોય EIR હોય SLR જેવું કઈ ના હોય OMS હોય તમારું BSC હોય MSC હોય હા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સિસ્ટમ આ બધા કોમ્પોનન્ટ છે હા તમારા GSM ઓકે ધેન N NA ઇઝ ઓલસો નોન એઝ NA મતલબ શું ऑप्टिकल फाइबर कम्युनिकेशन नो स्पेशल ऑप्टिकल फाइबर नो सिलेबस मतलब लगे सिलेबस सेम छे हां तुम्हारे कंट्रोल सिस्टम ने बेदन सबसे काढ़ी नाख्या छे बाकी तुम्हारो आज सिलेबस है आ वक्त नो छे ए सिलेबस असे लास्ट टाइम पण न्यूमेरिकल एपर्चर इज आल्सो नोन एज तुम्हारो आमा सिलेबस में कोई चेंज नहीं रेडियो ऑपरेटर सिलेबस टेक्निकल ऑपरेटर सिलेबस में वायरलेस पीएसएन सिलेबस ड्रास्टिकल चेंज छे बाकी सेम कंट्रोल सिस्टम ने बात करता ऑलमोस्ट मने लगे छे बधा सब्जेक्ट आ सिलेबस में छे हां रडार नहीं सिलेबस में पशु टीवन सिलेबस में वायरस पेशन मैं कहूँ न्यूमेरिकल एपार्चर इज ऑल्सो नोन एज न्यूमेरिकल एपार्चर कहवा मतलब न्यूमेरिकल एपार्चर कहवाए न्यूमेरिकल एपार्चर दैट इज अ लाइट गेथरिंग एबिलिटी ऑफ द फाइबर हाँ बहुत सीम्पल वस्तु है बहुत जिलों में भावेलू है तुम जो तक आवड़ी जैसे द बेस स्टेशन ट्रांसमीटर ऑपरेटेड एट द 900 मेगाहर्ट्ज़ फ्रीक्वेंसी एक्जाम्पल पूछे
For a mobile moving at a speed of a Doppler motion, 72 km per hour in the direction perpendicular to the direction of the arrival, perpendicular. Ah, what importance I have. Huh? But direction of the arrival, transmitted signal, the receiver carrier frequency will be. Achha. These again, this question based on radar and GSM. GSM and radar, but combination of this question, but the main concept is Doppler frequency no concept. Huh? Doppler frequency, the overall frequency of FC, the main frequency is minus Doppler frequency. Hoi. હા તમારી કેરિયર ફ્રીક્વન્સી ઓછે તમારી ફાઇલર ફ્રીક્વન્સી છે એફ તમે આમ પણ લખી શકો ઇઝ એફસી કેરિયર ફ્રીક્વન્સી માઇનસ ડોપલર ફ્રીક્વન્સી હા તમે અહીંયા સોર્સ ફ્રીક્વન્સી લખી શકો તો હવે ડોપલર ફ્રીક્વન્સી કેટલી થશે એનું એક ઇક્વેશન છે ડોપલર ફ્રીક્વન્સી જે છે હા એ વી કોસ થીટા હોય કોસ થીટા થીટા કયા એંગલ છે એ મૂવ થાય છે એ જોવાનું હોય થીટા કયો એંગલ અહીંયા થીટા એટલા માટે પરપેન્ડિક્યુલર વર્ડ જે છે ઇમ્પોર્ટન્ટ છે પરપેન્ડિક્યુલર મતલબ થીટા કેટલો થશે 90 ડિગ્રી મતલબ આ કેટલું થશે जीरो मतलब एफ डी जीरो थी जैसे मतलब आ फ्रीक्वेंसी है आंसर में 900 मेगाहर्ट्ज छे ऑप्शन ओके व्हिच ऑफ द फॉलोइंग इज नॉट अ ट्रांसमिशन लाइन लॉस कंडक्शन लॉस रेडिएशन लॉस डायरेक्टली लॉस ट्रांसमिशन लाइन लॉस छे प्रोपेगेशन लॉस ट्रांसमिशन लाइन में ना हो हां ट्रांसमिशन प्रोपेगेशन लॉस ईएम वेव में आवे ट्रांसमिशन लाइन में ना आवे કારણ કે તમારા ટ્રાન્સમિશન લાઇનમાં મટીરિયલ લોસ છે મટીરિયલ એટલે બધા લોસ છે ઓકે ધેન વિચ ઓફ ધ ફોલોઇંગ એલિમેન્ટ ઇઝ કોવેલેન્ટલી બોન્ડેડ ક્રિસ્ટલ કોવેલેન્ટ બોન્ડિંગ સેમ હોય અરે કોવેલેન્ટ બોન્ડિંગ સેમ હોય જર્મેનિયમમાં હોય હા તમારું સેમિકન્ડક્ટરમાં હોય જર્મેનિયમ ઓન ડિક્રીઝિંગ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ કન્ડક્ટર રેઝિસ્ટિવિટી Decreasing cross sectional area of the conductor resistivity so thesen area decrease thai to resistivity so thai ha r is equal to rho l by a ha to tamaro ડિક્રીઝિંગ ક્રોસ સેક્શનલ એરિયા એરિયા ડિક્રીઝ કરશો તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો તમારી રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થશે ધ વેવલેન્થ ઓફ ધ ઓપરેશન ઇઝ ઇન્ક્રીઝ બાય 20% ધ સ્કેટરિંગ લોસ વિલ બી હા આ એકચ્યુઅલી અગ્રોસ ક્વેશ્ચન છે સ્કેટરિંગ લોસ આમાં આ તમને પૂછવાના ચાન્સીસ ઓછા છે આ વખતે છતાં પણ તમને કહી દઉં સ્કેટરિંગ લોસ જે છે હા એનું ઇક્વેશન છે એમાં સ્કેટરિંગ લોસ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/λ^4 હોય તો એ બધા ઓપ્શન તમે મેચ કરો તો 1/2^4 મતલબ 16 આન્સરમાં આવવું જોઈએ અને 16 જે છે એ ડિક્રીઝ છે મતલબ ડિક્રીઝ થશે ઇન્વર્સ પ્રોપોર્શનલ છે હા મતલબ લેમ્ડા વધશે તો આ ડિક્રીઝ થશે મતલબ આ બે ઓપ્શન તો નીકળી જાય હા અને 16 આમાં જ છે મતલબ આ આન્સરમાં આવવું જોઈએ 16% ઇન કમ્પેરિઝન વિથ ધ કન્ડક્ટર ધ બેન્ડ ગેપ એનર્જી ઇન અ સેમિકન્ડક્ટર ઇઝ કન્ડક્ટર કરતા બેન્ડ ગેપ સેમિકન્ડક્ટરમાં કેવી હોય વધારે હોય કે ઓછી હોય બેન્ડ ગેપ કન્ડક્ટરમાં સેમિકન્ડક્ટરને પૂછ્યું છે સેમિકન્ડક્ટરમાં બેન્ડ ગેપ વધારે હોય કે ઓછો હોય કન્ડક્ટર કરતા વધારે હોય વેરી ગુડ હા સિમ્પલ ક્વેશ્ચન છે અચ્છા તમને આ પણ એક મેથ્સ સિમ્પલ મેથ્સ પૂછી લીધું છે પણ આ ક્વેશ્ચન એકચ્યુઅલી એટેમ્પ્ટ ના કરે જો ટાઈમ કન્ઝ્યુમ થતો હોય તો હા એવો ક્વેશ્ચન છે આ નો એટેમ્પ્ટ નો ક્વેશ્ચન સાવ સિમ્પલ ક્વેશ્ચન છે કાઈ નથી તમને પૂછે કે ઓસિલેટરની ફ્રીક્વન્સી હોય છે એલએસી આપી દો છે એક જ ઇક્વેશન છે હા સ્ટાન્ડર્ડ ઇક્વેશન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એલસી હા અને તમને ફ્રીક્વન્સી પૂછી છે એટલે મતલબ એફ ઓફ ઓર ઇક્વલ ટુ 1/2 π/LC હવે 2 π/LC કરવામાં જો કેવું થશે અહીંયા આગળ 30 × 300 હા તમને પૂછ્યું છે 30 માઇક્રો આપણે અહીંયા કરીએ 1/√ આપણે 2 π પછી કરશું 30 × 300 માઇક્રો ઇન્ટુ પીકો મતલબ 10⁻⁶ અને 10⁻¹૨ મતલબ 18 થશે ને માઇનસ ઓકે ધેન 1/ આ મલ્ટીપ્લાય કરી દઉં તો કેટલું છે 10⁻⁵ અને રૂટ ઓફ 9 10⁻¹૫ 10⁻¹૫ તો અંદરમાંથી બહાર નીકળી જાય હા એટલા માટે તમારે શું કરવું પડશે 1/√90 × 10⁻⁴૦ આને બહાર કાઢીશો 10⁻⁷ ઉપર જશે 10⁻+7 થઈ જશે અંડર રૂટ ઓફ 90 લખી નાખે હા એવું નથી કરવાનું આમ ઓકે અંડર રૂટ ઓફ 90 છે તો 1/√90 તમારે ઇક્વિવેલન્ટલી મેઝર કરવું પડશે હા 10⁻⁷ છે પેલા તો હું આને જો આવી રીતે લખો કિલો હોય તો બધા આન્સર આપેલા છે એટલા માટે હું શું કરું છું 1 2 3 4 10,000 × 10³
10 to 7 થઈ ગયું. હવે 10,000 ના ડિવિઝન માં કઈક આવશે. હા, ડિવિઝન માં 90 છે, એટલે તમે 9 પોઈન્ટ સમથિંગ આવશે કઈ પણ. હા, અને 9 પોઈન્ટ સમથિંગ ઇન્ટુ 2 પાઈ. 2 પાઈ એટલે કેટલું ખબર છે કોઈને? હા, 3.14 ઇન્ટુ 6 સમથિંગ આવશે. 9 ઇન્ટુ 6 તમે કેટલું કરી શકો? 6 9 જા 50 અરાઉન્ડ. હા, અરાઉન્ડ 50. તો અરાઉન્ડ 50 તમે કરશો તો હવે આપણે જોઈએ. હા, કયો આન્સર મેચ થશે? 5 2 10, એટલે 200 ની નજીક કઈક હોવું જોઈએ. હા, 200 તો ને એકચુઅલી 2000, એટલે આ ઓપ્શન તો ના આવે. આ ના આવે ને આ ના આવે, એક જ ઓપ્શન આવે એવું છે. તમે પરફેક્ટલી કેલ્ક્યુલેટ કરજો, આ કદાચ આવતું હશે. હા હા, કારણ કે જો આ 267 100 માં તો આન્સર આવે બરાબર. આન્સર 1000 માં આવે, કારણ કે 1000 માં છે એટલા માટે કિલો હર્ટ્ઝ માં છે. આ તો સાવ ના આવે, એકદમ મેગા હર્ટ્ઝ માં છે, એટલે એ પણ ના આવે. હા, આ જ આવતું હશે, જોઈ લેજો. તો મોસ્ટ એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન થી કરી લેજો. આવું જો તમે આવું કરી શકતા હોય તો કરાય, બાકી તમને આવું ના આવડતું હોય તો આ સ્પેશિયલ અટેમ્પ્ટ ના કરાય, ટાઈમ વેસ્ટ છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઓફ ધ ઇવેલ્યુએટ ધ પરફોર્મન્સ ઓફ અ કોમ્યુનિકેશન રિસીવર આર કયા થશે? સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી, ફિડેલિટી. આ ભાઈનું સાચું છે, આ ભાઈને ઘણા સાચા છે, આ ભાઈ હોશિયાર છે, ટેકનિકલ ઓપરેટર પાસ થઈ ગયા છે. ઇન્ડિકેટ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એડવાન્ટેજ ઓફ એફએમ અવર એમ. એફએમ અવર એમ એડવાન્ટેજ શું નથી? બેન્ડવિડ્થ. હા, નોઇસ ઇમ્યુનિટી છે, એમાં એફએમમાં વધારે સારી એડવાન્ટેજ છે. ટ્રાન્સમીટર પાવર વધારે યુઝફુલ છે, એ પણ એડવાન્ટેજ છે. લેસ મોડલિંગ પાવર રિક્વાયર, એ પણ એફએમ નો એડવાન્ટેજ છે. હાયર પાવર બેન્ડવિડ્થ, એકચ્યુઅલી જે એક ક્વેશ્ચન પહેલા પૂછેલો છે એમાં હાયર બેન્ડવિડ્થ લખેલું છે, આમાં લોઅર બેન્ડવિડ્થ લખેલું છે. હા, બાકી આ ક્યાંકથી પૂછેલો ઉપાડેલા, આ બધા જ ક્વેશ્ચન ઉપાડેલા છે. આમાં બે ત્રણ ક્વેશ્ચન જ નવા લાગ્યા મને, ડોપલર વાળા, બાકી બધા જ ક્વેશ્ચન ઉપાડેલા, ક્યાંકથી મૂકેલા ક્વેશ્ચન છે, એમાં કઈ નવું નથી. આઈડેન્ટિફાય ધ ફ્રીક્વન્સી અધર દેન ધ સિલેક્ટેડ રેડિયો ફ્રીક્વન્સી કેરિયર દેટ ઇટ એલાઉડ ટુ એન્ટર અ રિસીવર એન્ડ મિક્સ વિથ ધ લોકલ ઓસિલેટર વિલ પ્રોડ્યુસ અ ક્રોસ પ્રોડક્ટ ફ્રીક્વન્સી દેટ ઇઝ ઇક્વલ ટુ ધ ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી. હા, એવું તમને પૂછ્યું છે. તો કઈ ફ્રીક્વન્સી હશે એ પૂછ્યું છે. હા હા, હવે જો આમાં લાંબુ લખ્યું છે, એકચ્યુઅલી તમને આપ્યું છે શું એની વાત કરીએ. હા, તમારી લોકલ ઓસિલેટર ફ્રીક્વન્સી છે, ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી છે, આ બંને સાથે આપણે શું રિલેશન ફાઇન કર્યું હતું? ઇમેજ ફ્રીક્વન્સીનું ફાઇન કર્યું હતું. બાકી ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી તો નથી રિલેટિવ, પણ આ ઇમેજ ફ્રીક્વન્સી ઓપ્શનમાં સાચું છે. આ ઇમેજ ફ્રીક્વન્સી તમને મળે, લાંબુ લખેલું છે એટલા માટે સ્પેશિયલ અઘરો છે. હા, બાકી સ્પેશિયલમાં કઈ નથી. ડીએસબી એસસી ઇઝ ધ ફોલોઈંગ સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી કોમ્પોનન્ટ. ડીએસબીએસસી માં શું હોય? આ ભાઈનું સાચું છે, એફસી માઇનસ એફએમ, એફસી પ્લસ એફએમ. કેરિયર ના હોય, હા, સપ્રેસ કેરિયર. ડીએસબી મતલબ ડબલ સાઇડ બેન્ડ સપ્રેસ કેરિયર. સ્ટેન્ડર્ડ ક્વેશ્ચન મેં તમને કીધું હતું, હા, ભણાવ્યું ત્યારે, આ પૂછતા હોય છે. આ એફ ઓફ ધ એફએમ રેડિયો રિસીવર દેટ ઇઝ 10.7 મેગાહર્ટ્ઝ. ઓકે, ઓકે.